Good morning, friends. हम विगल सर फरी को कब अपने समक्ष उपस्थित छु द रेडिएंट इंटरनेशनल स्कूल ना यूट्यूब अन ऑनलाइन एजुकेशन ना माध्यम द्वारा मित्रों अपने आज बे दाखला एवा शीखीशु प्रवेश अंतर्गत अपने लेक्चर नंबर 7 नी अंदर धोरण 12 कॉमर्स ना चैप्टर नंबर 5 अकाउंट नी अंदर जे प्रवेश ना મહત્વના ટૂંકા દાખલાઓ ચાલી રહ્યા છે આ ટૂંકા દાખલાની અંદર આપણે જે મહત્વનું શીખી રહ્યા છે એ છે કે નવા પ્રમાણ શોધવા અંગેના દાખલા આ નવા પ્રમાણ શોધવા અંગેના દાખલા અંગે તમે જુઓ તો લેક્ચર નંબર હું ફરીથી યાદ અપાવું તો 2 થી લઈને 7 સુધીના બધા જ ટૂંકા એવા દાખલા કે જે તમારે ટેક્સ્ટબુકમાં તમારી સ્વાધ્યાયમાં જે આપ્યા છે એ મહત્વના છે અને જરૂરી છે એવા બધા જ દાખલાઓની માહિતી આપણે ગણતરી સાથે અહીંયા સમજૂતી સાથે આપી છે હવે આજે જે દાખલા શીખવાના છે એ ઓલરેડી આપણે શીખી ગયા છે ફરક એટલો છે એના કહેવાનો ભાવાર્થ અલગ છે એને આપવાની સમજૂતી અલગ છે અને સમજૂતી સાથે આજે આપણે બે દાખલા શીખીને ચેપ્ટર નંબર 5 ના પ્રવેશના નવા નફા નુકસાન શોધવાના દાખલાની આપણે પૂર્ણ આવતી કરીશું અને ત્યાર પછીનો જે નવો ટોપિક જે આપણા માટે જરૂરી છે પાગડીનો એ ટોપિકની આપણે શરૂઆત કરીશું મિત્રો આગળ વધીએ તો તમને કીધું એ પ્રમાણે આ જેટલા દાખલા છે તમારી ટેક્સ્ટબુકના જ છે આ દાખલો પર તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 149 પર ઉદાહરણ નંબર 6 તરીકે આપ્યો છે તમારે જોઈ લેવાનો એને ગણવા પ્રયત્ન કરવાનો છે હું પહેલા ગણાવીશ પછી જાતે તમારે ગણવા પ્રયત્ન કરવાનો છે અને તમારે એક બહુ જ સરળ સમજૂતી મેળવવાની છે જો લેક્ચર નંબર 2 થી લઈને લેક્ચર નંબર 6 સુધીના બધા જ વિડિયો તમે વ્યવસ્થિત જોયા હશે તો આ દાખલો બહુ જ ઈઝી છે તમારે કોઈ જ પ્રકારની વધારાની મહેનત કરવાની નથી અને તમને સારી રીતે આવડી જશે તો હવે આપણે દાખલા તરફ જઈએ જો દાખલા તરફ આગળ વધીએ તો પહેલો પગથિયું છે કે રકમ વાંચવાની રકમ જેટલી સારી અને વ્યવસ્થિત રીતે વાંચીશું તેટલો ફાયદો આપને થવાનો છે તો આપણે રકમમાં જોઈએ એ અને બી 2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે જો એ અને બી 2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે તેઓ 1/4/2017 ના રોજથી સી ને નવા ભાગીદાર તરીકે દાખલ કરે છે જો કે સી ને નવા ભાગીદાર તરીકે દાખલ કરે છે એ હવે બહુ મહત્વનું છે તેના ભાગમાંથી એક 12th ભાગ અને બી તેના ભાગમાંથી એક 6th ભાગ હવે આ દાખલાની અંદર અને કાલના લેક્ચર નંબર 6 ની અંદર જે દાખલાનું સ્વરૂપ હતું એ બહુ જ મહત્વનું કેમ મહત્વનું છે તો કાળના દાખલામાં ભાગ માંથી નહીં ભાગનો એવો શબ્દ વપરાય અને અહીંયાથી ભાગ માંથી ભાગ આપવાનો છે જો ભાગ માંથી પાછો ભાગ આપવાનો છે તો એને શું કહેવાશે કે હું તમને કહું નફા નુકસાન નવું પ્રમાણ શોધવાનું છે મિત્રો નવા પ્રમાણ શોધવા માટે જે આપણી મેથડ છે જે આપણી પોલિસી છે એ જ પ્રમાણે આપણે દાખલા કરીશું સૌથી પહેલા દાખલાની સમજૂતી માટે અહીંયા આપણે જવાબ આ જવાબની અંદર જે માહિતી આપી છે લખતા જવાબ જેમ કે આપણા ભાગીદારો કોણ છે તો કે ભાઈ જૂના ભાગીદાર તો કે ભાઈ જૂના ભાગીદાર છે એ જેમ બી ફરીથી એક વખત જૂના ભાગીદાર છે એ જેમ બી એનું પ્રમાણ તો કે ભાઈ જૂનું પ્રમાણ એનું પ્રમાણ છે 2:1 એનું પ્રમાણ છે 2:1 સમજી ગયા જૂના ભાગીદાર a/b જૂનું પ્રમાણ 2:1 નવો ભાગીદાર તો કે ભાઈ નવો ભાગીદાર c છે એટલે નવો ભાગીદાર તો કે ભાઈ સી જો નવો ભાગીદાર સી હોય તો એનો ભાગ તો મિત્રો આખા દાખલામાં સી નો
कसेपन भाग आपियो नकी आकालना लेक्चर नंबर 6 मा आ दाखला आवी गयो छे अने समझूती पण આપી દીધી છે પણ કાલના અને આજના દાખલામાં શું ફરક છે તમને સમજાવો આની અંદર સીને જે ભાગ મળવાનો છે એ ભાગ માંથી આપવાનો છે પોતાનો એક બારાંશ ભાગ અને બી પોતાના ભાગમાંથી એક છષ્ટમાંશ ભાગ આપવાનો છે મિત્રો ભાગ માંથી ભાગ એને આપણે અકાઉન્ટની ભાષામાં ત્યાગ કહીશું શું કહીશું ત્યાગ કહીશું યાદ રાખો ભાગ માંથી ભાગ એને આપણે અકાઉન્ટની ભાષામાં શું કહીશું ત્યાગ કહીશું એટલે આ તમારે ખૂબ કાળજીપૂર્વક ધ્યાનમાં રાખવાનું કાલના દાખલાની રકમમાં ભાગનો આવો શબ્દ વપરાય એટલે કે સીધો ભાગ નતો આપતા એટલે આપણે સૌથી પહેલા ત્યાગ શોધ્યો પણ આ દાખલામાં ભાગમાંથી એટલે ત્યાગ આપી દીધો છે જો કોઈ કન્ફ્યુઝન થાય તો લેક્ચર નંબર 4 લેક્ચર નંબર 5 લેક્ચર નંબર 6 ખૂબ ધ્યાનપૂર્વક જુઓ જેથી કરીને લેક્ચર નંબર 7 માં તમને પ્રશ્નો સોલ્વ થાય જુઓ એના ભાગમાં અને બીના ભાગમાં હવે આને ત્યાગ જ કહેવાય તો તમને આવું ખબર છે કે બે ભાગીદારોનો ત્યાગ બે ભાગીદારોનો ત્યાગ નવા ભાગીદાર માટે લાભ બને અથવા ભાગ બને આ નિયમ છે તો સી નો ભાગ બરાબર જોજો બહુ જ મહત્વનો સી નો ભાગ બરાબર એ નો ત્યાગ વત્તા બી નો ત્યાગ ચાલો જુઓ એ નો ત્યાગ કેટલો આવ્યો છે 1/12 વત્તા બી નો ત્યાગ કેટલો આવ્યો છે 1/6 તમે સૌ કોઈ જાણો છો શું આવશે લસાઅ તો કે ભાઈ 12 અને 6 નો લસાઅ 12 આવશે 12 ને કેટલા વડે ગુણો આપણે તો કે ભાઈ 1 વડે 6 ને કેટલા વડે ગુણો આપણે તો કે ભાઈ 2 વડે હવે ગુણાકાર 1 + 1 + 2 = 2 2 ને 3 ના છેદમાં 12 2 ને 3 3 ના છેદમાં 12 એટલે 3 × 4 = 12 1/4 આ એનો ભાગ બન્યો આ એનો શું બની ગયો ભાગ બની ગયો યાદ રાખો જુઓ બે ભાગીદારોનો ત્યાગ એ આ ભાગીદાર માટે શું બનશે લાભ બનશે બે ભાગીદારોનો ત્યાગ આના માટે શું બનશે લાભ બનશે બહુ જ મહત્વનું છે આ સમજી લીધું તો તમારે એવું સમજવાનું કે તમે લગભગ સમજી લીધું એવું છે કેમ કે ઘણી બધી માહિતી એવી છે કે તમે સમજી જાઓ તો તમારા માટે આગળ ઈઝી થઈ જાય હવે આગળ વધીએ તમે સૌ કોઈ જાણો છો કે આ લખાઈ ગયા પછી આપણું જે ત્રીજું સ્ટેપ છે એ છે નવું પ્રમાણ શોધવાનું એટલે નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ એમાં સૌથી પહેલા એ નું શોધીએ સૌથી પહેલા એ નું શોધીએ તો કે ભાઈ એ નું જૂનું પ્રમાણ કેટલું છે એ નું જૂનું પ્રમાણ કેટલું છે તો કે ભાઈ એનું જૂનું પ્રમાણ છે 2/3 માઇનસ એનો ત્યાગ કેટલો છે તો જો આવ્યો તમારી સામે છે 1/12 એટલે લસા 12 આવે 3 ને 4 વડે 12 ને 1 વડે એટલે 4 × 8 1 + 1 7/12 આ એનો પ્રમાણ એ જ પ્રમાણ બી નું શોધી આપે બે નું જૂનું પ્રમાણ છે 1/3 માઇનસ એનો ત્યાગ છે 1/6
લસા કેટલા આવશે 6 આવશે 3 ને કેટલા વડે ગુણે 2 વડે 6 ને કેટલા વડે ગુણે 1 વડે 2 એકા 2 1 એકા 1 એટલે 2 માંથી 1 જાય 1 ના છેદમાં 6 આગળ વધીએ તો c એ એવો ભાગીદાર છે c કે એવો ભાગીદાર છે કે તે તો નવો છે એટલે એની પાસે નહીં જોવું પ્રમાણ હોય કે નહીં કે એનો ક્યાં તો પ્રમાણ હોય માત્ર એની પાસે તો ભાગ જ હોય શું હોય એનો ભાગ જ હોય તો એનો ભાગ છે 1 છેદમાં 4 હવે તમે આ શીખી ગયા છો a જેમ b જેમ c 7/12 જેમ 1/6 જેમ 1/4 જો બધાના છેદમાં 12 લાવવા હોય 12 મોટા છે તો 12 ને 1 વડે 6 ને 2 વડે 4 ને 3 વડે એટલે 7/7/12 જેમ 2/12 જેમ 3/12 કોઈ મને પૂછે કે નવું પ્રમાણ કેટલું તો કે 7/2/3 આ તમારું નવું પ્રમાણ જુઓ તમે જો દાખલો જુઓ તો આખા દાખલામાં કોઈ જ નવી પદ્ધતિ નથી કોઈ નવું સૂત્ર નથી ફરક એકો છે કે જે માહિતી આપી છે તેને ઓળખવાની છે તમે માહિતી ઓળખી ગયા તો એવું સમજી ચાલો તમારો દાખલો ખૂબ જ ઝડપથી ચાલશે અને તમારી સામે દાખલો છે આવા દાખલા તમારે જાતે ઘરમાં પ્રયત્ન કરવો જોઈએ એટલે શું કરવાનું આ દાખલો લખી તો નાખો જ પછી તમે આ દાખલાને અલગ રકમમાં લખો અલગ નોટમાં લખો અને જાતે ઘરમાં પ્રયત્ન કરો આઈ એમ શ્યોર કે તમે સારામાં સારી રીતે તૈયારી કરી શકશો આશા રાખું છું આ દાખલામાં સમજ પડી ગઈ હું જ્યાં સુધી બીજો દાખલાની તૈયારી કરું ત્યાં સુધી તમે આ દાખલો તમારી નોટમાં વ્યવસ્થિત લખી નાખો હેલો ફ્રેન્ડ્સ ફરી એક વખત હું આપની સમક્ષ ઉપસ્થિત છું અગાઉનો દાખલો તમે ગણી લીધા પછી હવે આપણે ઉદાહરણ નંબર 8 તરફ જઈએ જે તમારે ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 150 પર આપ્યો છે આ ઉદાહરણ છે એ શીખ્યા પછી ઓલમોસ્ટ તમારે પ્રવેશમાં નવા પ્રમાણ શોધવા માટેના તમામે તમામ પૂરતા દાખલા સમજી લીધા આવી ગયા એવું સમજી લો અને જાણી લો આ દાખલો એમ જોવા જઈએ તો બોનસ દાખલો કહેવાય કે જે બાળકોએ બધા જ દાખલા જાતે જોયા છે પ્રેક્ટિસ કરી છે અને સમજી લીધા છે એ દાખલાની હવે જો બહુ જ સારી લીડ આપવાની આવે તો એ આ દાખલો છે હોશિયાર બાળકો હશે એનું સેલ્ફ એનાલિસિસ સ્વ મૂલ્યાંકન આ દાખલાનો રકમ વાંચીને જાતે કરી શકે મારી ફરજ છે એટલે હું આ દાખલો શીખવાડીશ પણ કદાચ જો તમને એવું લાગે તો આ દાખલાની રકમ જોઈ લો તમે વિડીયો અહીંયાથી અટકાવી દો અને જાતે ઘણા પ્રયત્ન કરો જોઈ શકો તમે તમે કેટલું આવડે છે પણ જે વિદ્યાર્થી મિત્રો એવું છે કે નહીં આપણે કોઈનો સહારો જોઈએ તો હું તમારી સાથે જ છું આપણે દાખલા તરફ આગળ વધીએ મિત્રો મારા નિયમ કોઈ દિવસમાં બદલા નથી સૌથી પહેલા દાખલાની રકમ બહુ જ સારી રીતે હું વાંચીશ તો અ અને બ ત્રણ જેમ બેના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે જુઓ તમારી સામે ભાગીદારો છે અ અને બ ત્રણ જેમ બેના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે એટલે આપણે જવાબ પર જ્યારે માર્કું લખીએ છીએ ત્યારે એ માર્કમાં કે ભાઈ ભાગીદારો તો કે ભાઈ જૂના ભાગીદાર આ જૂના ભાગીદારની વાત કરીએ તો અ અન જેમ બ હવે 3 જેમ એના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે એટલે એનું જૂનું પ્રમાણ 3/2 આ એનું જૂનું પ્રમાણ છે તેને નફામાં 1/5 ભાગ આપવાની શરતે કોને ભાગીદાર તરીકે દાખલ કર્યો જો 1/5 ભાગ આપવાની શરત
એક પંચમાંશ ભાગ આપે છે આપણે અહીંયા દાખલામાં જઈએ કે એમાં લખીએ આપણે જૂનો ભાગીદારની જગ્યા હવે લખીશું નવો ભાગીદાર જેનું નામ છે ક અને એનો ભાગ છે એક પંચમાંશ કેટલું સરસ કેટલી બધી તૈયારી અને માહિતી આપી દીધી આ એક પંચમાંશ ભાગ છે અહીંયા લખ્યું છે ક તેના નફાના ભાગ પૈકી એક દશાંશ ભાગ અ પાસેથી અને જો આ એક પંચમાંશમાંથી એક દશાંશ ભાગ તો કોણ આપવાનો છે એને અ જ આપવાનો છે એટલે આપણે અહીંયા લખશું આ એક પંચમાંશ ભાગ અ પાસેથી મળે ભાગ એક દશાંશ તમારી સામે છે અને બાકીનો ભાગ બ પાસેથી મળ્યો છે બાકીનો ભાગ બ પાસેથી એટલે બ પાસેથી તો કીધું નથી અને એ તો આપણે માહિતી મેળવવાની છે જો બ પાસેથી કેટલો મેળવવાનો છે એ આપણે કીધું નથી અને જો આપણે માહિતી મેળવવાની હોય તો ગભરાવાની જરૂર નથી મિત્રો અત્યાર સુધી આપણે વારંવાર આ શબ્દ બોલ્યા છે કે બે ભાગીદારોનો ત્યાગ એ નવા ભાગીદાર માટે ભાગ બને તો એવું બની શકે ને કે આ ભાગીદારના ભાગમાંથી આ ભાગીદારનો ત્યાગ આ ભાગ છે ભાગ એટલે ત્યાગ બાદ કરો તો તમને બાકીનો ત્યાગ મળી જાય અને જો ત્યાગ મળી જાય તો દાખલો તો બહુ જ ઈઝી બની ગયો હજુ પણ ના ખબર પડી તો આપણે એને વાસ્તવિક સ્વરૂપે જોઈએ તો જો વાસ્તવિક સ્વરૂપે જોતા એટલે આવી રીતે લખી શકાય કે ભાઈ હું આવું લખું કે કનો ભાગ બરાબર કનો ભાગ બરાબર અનો ક્યાં અ થોડું અલગ રીતે લખીએ અ નો ત્યાગ પ્લસ બ નો ત્યાગ ઓકે હવે જુઓ તમારી સામે છે કનો ભાગ કેટલો છે 1/5 અનો ત્યાગ કેટલો છે અ તો કે ભાઈ અનો ત્યાગ છે 1/20 વત્તા બનો ભાગ કેટલો છે એક તો આપણે શોધવાનો છે નથી કીધું એટલે હું અહીંયા લખી રાખું બનો ત્યાગ ઓકે હવે આપણે આગળ વધીએ તો આપણે જ્યારે આગળ વધી રહ્યા છે તો એની અંદર બહુ જ મહત્વની અને માહિતી શીખવાની છે બે મિનિટ આપું છું જરા વિચારી લો ચલો મિત્રો આશા રાખું છું તમને જે મિનિટ આપી છે એમાં તમે વિચારી લીધું છે તો મિત્રો અહીંયા આપણે પાંચમા ધોરણના ગણિતના અનુરૂપ કરવાનું છે તમારે જો બનો ત્યાગ શોધવો હોય તો જે 1/20 આ બાજુ છે એ સામેની સાઈડ પર જાય એટલે માઈનસ થઈ જાય એટલે આપણે આવું લખી શકીએ કે ભાઈ બનો ત્યાગ બરાબર આ બનો ત્યાગ શોધવો છે એટલે 1/20 આ બાજુ આવે યાદ રાખો એટલે 1/5 માઈનસ 1/20 કેમ કે બ ત્યાં ત્યાં રહેશે આ આ બાજુ આવી જશે ઓકે લસા લઈએ લસા 20 આવશે તમે બધા જાણો છો 5 ને કેટલા વડે ગુણીએ તો કે ભાઈ 4 20 ને કેટલા વડે ગુણીએ તો કે ભાઈ 1 વડે એટલે 4 એકા 4 1 એકા 1 4 માંથી 1 જ્યારે 3 ના છેદમાં 20 આ જુઓ આ એનો ભાગ 3 ના છેદમાં 20 હવે સાચો કે ખોટો તમને ચાવી આપો સાચો કે ખોટો એ પણ અત્યારે ખબર પડી જશે આપણે એવું કીધું ને બે ભાગીદારોનો ત્યાગ આનો ભાગ બને એટલે 1/20 વત્તા 3/20 બરાબર 4/20 બરાબર 4 × 5 = 20 1/5 તમે જોઈ શકો છો એટલે તમારો દાખલો સાચો જઈ રહ્યો છે કે ખોટો જઈ રહ્યો છે એ પણ તમે ખૂબ સરળતાથી જાણી શકો એટલે ગભરાવાની જરૂર નથી એટલે યાદ રાખો બહુ જ મહત્વનું છે બહુ જ જરૂરી છે કે દરેક વસ્તુ કેરી કરતા જઈએ તો વધારે સારું જેથી તમે સારામાં સારા માર્ક પરીક્ષામાં મેળવી શકો દાખલો પૂરો થયો નથી આ તો માત્ર ચાલી રહ્યું હવે શું કરવાનું છે તો જેમ કહીએ છે
તેમ નવ પ્રમાણ નવ પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઈનસ ત્યાગ સૌથી પહેલા એ માટે જૂનું પ્રમાણ 3 ના છેદમાં 5 એનો ત્યાગ 1 ના છેદમાં 20 એટલે લસાઅ 20 આવશે લસાઅ 20 આવે એટલે 5 ને 4 વડે 20 ને 1 વડે 4 તાલી 12 1 એકા 1 એટલે 11 ના છેદમાં 20 આ પહેલો ભાગ ઓકે બી બે નું શોધવું હોય તો જૂનું પ્રમાણ આપી દો 2 ના છેદમાં 5 માઈનસ તમે એનો ત્યાગ શોધી લાવ્યા આવ્યો 3 ના છેદમાં 20 એટલે એનો લસાઅ 20 આવશે 5 ને 4 વડે 20 ને 1 વડે 4 2 8 3 1 3 એટલે 5 ના છેદમાં 20 હવે ક એટલે કે અહીંયા અ બ અને ક એ તો નવો ભાગીદાર છે એને નહીં જૂનું પ્રમાણ હોય નહીં નવું પ્રમાણ એ તો શોધવાનું છે એટલે એનો ભાગ આપ્યો છે 1 ના છેદમાં 5 હવે આપણે એવું શીખવાયેલું છે કે દરેકના છેદમાં 20 લાવવા માટે મારે 5 ને કેટલા વડે ગુણવા પડે અને કેટલા વડે ભાગવા પડે તો કે ભાઈ 4 વડે ગુણવા પડે 4 વડે ભાગવા પડે તો 4 ના છેદમાં 20 મિત્રો કોઈ મને પૂછે કે નવું પ્રમાણ તો હું કહી શકું 11 ના છેદમાં 20 જેમ 5 ના છેદમાં 20 જેમ 4 ના છેદમાં 20 એટલે 11 જેમ 5 જેમ 4 આ તમારું થઈ ગયું હવે આ બહુ મહત્વનું છે શું તમને આ જે પ્રમાણ આપ્યું છે ઘણા સૂત્ર ઉદાહરણ છે 5 6 20 4 5 20 શું કરશો નહીં જો મિત્રો આપણી 7 લેક્ચરની મહેનત છે તમારા બોધ બધા પ્રયત્નો છે આની અંદર તમે જુઓ તમારા લેક્ચર્સ પ્રમાણે તમારા વિડિયોસ કેટલા સારા બનાવ્યા છે કે તમે અહીં પૂર્વ તૈયારી કરી શકો આ દાખલાની અંદર જે છોકરાએ વિડિયો અટકાવીને જાતે રાખો કર્યો છે અને જવાબ લાવી દીધો છે ખરેખર અભિનંદનને કાઢી છે એને ગુડ બોય છે ગુડ ગર્લ છે કે જે પોતાના માર્ક માટે ઝઝૂમી રહ્યા છે પણ આશા રાખું છું કે તમે બહુ જ સારી રીતે શીખ્યા હશો મિત્રો આજે આપણે અહીંયા ટૂંકા દાખલાની પુનરાવૃત્તિ કરીએ છીએ હવે આ ચેપ્ટરમાં પાઘડીનો એક પોર્શન બહુ જ મહત્વનો છે એ શીખો પણ એવું છે ત્યાર પછી આપણે ટૂંકા દાખલા પર જઈશું પણ આ 1 થી 7 લેક્ચરમાં જો તમને ટૂંકા દાખલામાં કોઈ પણ પ્રશ્ન ઊભો થયો હોય તો તમે અમને મળી શકો છો તમે અમને ફોન કરી શકો છો તમે અમારી વેબસાઇટ પર જઈને અમને કોન્ટેક્ટ કરી શકો છો ત્યાં બધી જ માહિતી અવેલેબલ છે આ વિડિયો બને એટલા શેર કરો લોકો જાણે જુએ શીખે કંઈક હોય નવું તો અમને પણ જાણવા મળે શીખવા મળે એવી આશા સાથે આ વિડિયો છે ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ વતી જય હિન્દ જય ભારત જય ગરવી ગુજરાત